चांदोद से ये खबर सामने आ रही है जहाँ के परम पूज्य विवेकानंद स्वामी को अयोध्या राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव के लिए न्यौता दिया गया है दरअसल 22 जनवरी को अयोध्या में राम भगवान का प्राण प्रतिष्ठा महोत्सव आयोजित होने वाला है जिसके चलते प्रधानमंत्री नरेंद्र मोदी अयोध्या पहुंचने वाले हैं और साथ ही इस प्राण प्रतिष्ठा महोत्सव के लिए विशिष्ट लोगों को न्यौता भी भेजा जा रहा है तब डभोई तीर्थ क्षेत्र चांदोद में जो श्री ज्ञान साधना आश्रम मौजूद है वहाँ के परम पूज्य विवेकानंद स्वामी जी को अयोध्या श्री राम जन्मभूमि शिलान्यास महोत्सव का न्यौता दिया गया है वडोदरा जिला विश्व हिंदू परिषद के मंत्री विनोद सिंह दरबार बजरंग दल जिला संयोजक चराग भाई परमार विश्व हिंदू परिषद के धर्माचार्य संपर्क संयोजक संदीप भाई जानी और साथ ही अन्य कई अग्रणियों की ओर से ज्ञान साधना आश्रम पर पहुंचकर પરમ પૂજ્ય વિવેકાનંદ સ્વામીજી કો અયોધ્યા કે જય શ્રી રામ આજે એટલો બધો આનંદ થઈ રહ્યો છે કે એ આનંદને કેવી રીતેથી હું વ્યક્ત કરી શકું કે એમ કે હજારો વર્ષથી જે અયોધ્યામાં અમારા પ્રભુ રામની જે જન્મભૂમિ છે એ જન્મભૂમિ મંદિર વગરની હતી અને એ અમારી બધાની ઈચ્છા આ અમારી નહીં અમારા વડભાવની કેટલી પેઢીઓની જે ઈચ્છા અધૂરી હતી એ ઈચ્છા અત્યારે આ બાવીસ તારીખે ભગવત કૃપાથી પૂરી થઈ રહી છે અને એ સ્થાને એ મહોત્સવમાં મને પણ આમંત્રણ મળ્યું અને ત્યાં જવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે એ મારા માટે મારા કોઈક જન્મના મારા કોઈક વડવાઓના એ પુણ્યો છે એ પુણ્યોનો જ આ ફલ છે કે મને પણ આ આમંત્રણ મળ્યું અને હું ત્યાં જવાનો છું વધારે તો શું કહું એટલો બધો હૃદય આજ આનંદિત થઈ રહ્યું છે કે આપણી બધાની જન્મ જન્માંતરની ઈચ્છા આજે પૂરી થઈ રહી છે અને કેટલાય બધા બધા હિન્દુ સમાજ આમ તો એમ કહીએ તો એ ચાલે કે આ એક સનાતનનો વિજય છે જે વર્ષોથી અમે આમ તો ખરેખર ભગવાન શ્રી રામ વગર આ રાષ્ટ્રની કોઈ કલ્પના ના કરી શકાય રામ રાજ્ય વગર કોઈ ની કલ્પના ના કરી શકાય એ રામ રાજ્યનો પુનઃ મેં તો આને આજ એટલે કે બીજી બાવીસમી તારીખ એટલે બીજી દિવાળી આપણા સમાજમાં મનાવવામાં આવશે એવી રીતેથી આ બાવીસ તારીખ આપણા માટે હવે આવનારા કેટલાય યુગો સુધી આપણે બધા ઉજવીશું હવે વધારે કાંઈ ના ભોલી જય શ્રી રામ अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान बी आर जी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बी आर जी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें